નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે ટૂંક સમયમાં ધોરણ નવ દ્વિતીય પરીક્ષા લેવાની છે તો આપ ચિંતામાં હશો કે પરીક્ષાનું પેપર કેવું હશે તો આપણે વેટ ડિજિટલ એજ્યુકેશન સૌપ્રથમ ધોરણ નવ ગણિત ત્રણ પેપર ખૂબ જ અગત્યના લઈને આવ્યા છીએ તેમાં પેપર એકનું સોલ્યુશન અગાઉના વિડીયોમાં આપણે કર્યું જો તમારે જોવાનું બાકી હોય તો ચેનલની પ્લેલિસ્ટમાં જઈ અને સૌપ્રથમ પ્રથમ પેપર એકનું સોલ્યુશન જુઓ ત્યારબાદ આપણે આગળ વધીએ સોલ્યુશન માટે તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જે માળખું આપેલું છે એ માળખા મુજબ જ આપણે લેવાના છીએ તો સૌ પ્રથમ થેલ્સ એ સોરી યુક્લિડ એ થેલ્સનો ખ્યાતનામ નામ વિદ્યાર્થી હતો તો વિધાન કેવું આવે છે ખોટું કારણ કે થેલ્સનો શિષ્ય કોણ હતો પાયથાગોરસ તેત્રીસના ખૂણાના કોટિકોણ અને પૂરક કોણ કોટિકોણ ના પૂરકકોણનો તો પહેલાં કયો કીધો કોટિકોણ તો પહેલાં તો કોટિકોણ એટલે નેવું અંશમાંથી આ તેત્રીસને બાદ કરીએ આપણે એટલે કેટલા આવે સત્તાવન આ એનો શું મળ્યો કોટિકોણ મળ્યો પણ આપણે કોટિકોણાના પૂરકકોણનું માપ પૂછું એટલે ફરીથી આ એકસો એસી માંથી બાદ કરવા પડશે અને એકસો એસી માંથી બાદ કરશો એટલે કોટિકોણના પૂરક કોણનું માપ આપણને મળે છે કેટલું એકસો ને ત્રેવીસ એટલે કે વિધાન કેવું આવે છે ખરું ત્યારબાદ સવાલ નંબર ત્રણ સમબાજુ ચતુષ્કોણ એક આકૃતિ દોરીએ નામ આપી દઈએ એ બી સી ડી એમાં બી ખૂણાનું માપ આપ્યું છે કેટલું બાર લખીએ આપણે પૂછો કયો ખૂણો એના વિકર્ણ છે એના બેય સરખા ભાગ કરે છે એટલે કે કેટલા અંશનો ખૂણો ચાલીસ નો ખૂણો ત્યારબાદ ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર સૌથી અગત્યનું શું આવે એકના છેદમાં બે પાયો ગુણ્યા અનુરૂપ વેધ એટલે કે આપણો જવાબ કયો આવે છે સી ત્યારબાદ આપણે વાત કરીએ અહીંયા આપણે સેક્શન એનું સોલ્યુશન કરીએ છીએ જો તમારે આ પેપરના સોલ્યુશનની પીડીએફ જોતી હોય તો તમને ક્યાંથી મળશે તો કે પ્લે સ્ટોરની અંદર વેધ ડિજિટલ એજ્યુકેશન જે એપ્લિકેશન છે એ ઇન્સ્ટોલ કરો ત્યારબાદ આ સ્ટોર નામનું બટન છે એના ઉપર ક્લિક કરી અને સ્ક્રોલ કરશો એટલે ત્યાં દરેક ધોરણના પેપરની ધોરણ નવના દરેક વિષયના પેપરની તમને પીડીએફ વિથ સોલ્યુશન મળી જશે તો ત્યાંથી એ પેપરની પીડીએફ લઈ અને સોલ્યુશન આગળ વધારવું તમારું આપણે આગળ વધારીએ સોલ્યુશન સેક્શન એ નો શું કીધું તો કે એક બહુપદી આપી પાંચ એક્સ માઇનસ દસનું શૂન્ય તો પાંચ એક્સ આ માઇનસ દસને હું સામે લઈ જાઉં એટલે પ્લસ અને એક્સ બરાબર દસના છેદમાં પાંચ એટલે કેટલા આવે બે ત્યારબાદ બે ત્રિકોણને કેવા કીધા એકરૂપ કીધા છે તો ખૂણા ક્યુ ને અનુરૂપ ખૂણો કયો થશે એટલે કે ખૂણા ક્યુ ના માપ જેટલું તો જો ટૂંકમાં કહીએ તો પેલા ખૂણાની સાથે પેલો ખૂણો બીજા ખૂણાની સાથે બીજો ખૂણો અને ત્રીજા ખૂણાની સાથે ત્રીજો ખૂણો તો ખૂણા ક્યુ ની આગળ કયો આવે છે ખૂણો જેડ ત્યાર બાદ ત્રિકોણમાં બે ખૂણા સરખા કીધા આકૃતિ દોરીએ કયા બે ખૂણા ક્યુ અને આર

તો આ જે બોર્ડ હતું એ આપણું સમતલ કહેવાય તો સમતલના કેટલા ભાગ કર્યા તો કે એક અંદરનો ભાગ એક આ વર્તુળ પોતે અને એક વર્તુળનો બહારનો ભાગ એટલે કુલ કેટલા ભાગ કરે છે ત્રણ ભાગ કરે છે ત્યારબાદ આગળના પ્રશ્નની વાત કરીએ સવાલ નંબર નવ એ અને બી કોણ છે એટલે કોણનો સરવાળો કેટલો થાય એકસો ને એસી એટલે કે આ એક્સ વત્તા દસ અને એક્સ માઇનસ દસ એનો સરવાળો એકસો આ વધતા ને ઓછા દસ કેન્સલ થાય એટલે એક્સ કેટલી વખત આવ્યા બે વખત તો આપણે એક્સની કિંમત શોધવાની છે એકસો એંસીના છેદમાં બે એટલે એક્સની કિંમત કેટલી આવશે નેવું તો ખૂણા એની કિંમત એક્સ વધતા દસ એટલે નેવું વધતા દસ એટલે સો અને એક્સ માઇનસ દસ એટલે નેવુંમાંથી દસ બાદ કરો એટલે બીની કિંમત એસી ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો સેક્શન એના પ્રશ્નના તમારે કોઈ ગણતરી કરવાની આવતી નથી તમારે ફક્ત જવાબ લખવાનો હોય પરંતુ આ તો કેવી રીતના આવે કદાચ આ પ્રશ્ન બે ગુણમાં પૂછાય તો કેવી રીતના ગણતરી કરવી એના માટે આપણે દાખલો ગણીએ છીએ ત્યારબાદ ફરીથી એ જ વસ્તુ પી અને ક્યુ કોણ છે પીનું માપ છે એ ક્યુ કરતાં ચાલીસ ઓછું છે તો પી અને ક્યુનો સરવાળો પી વત્તા ક્યુ નો સરવાળો કેટલો એકસો પણ પીનું માપ કેટલું છે ક્યુ માઇનસ ચાલીસ એટલે પીની જગ્યાએ હું ક્યુ માઇનસ ચાલીસ એકસો ને એસી માઇનસ ચાલીસને સામે જવા દઈએ ક્યુ કેટલી વખત થયા તો કે બે વખત ક્યુ ચાલીસ સામે ગયા એટલે પ્લસ બસો ને વીસ તો ક્યુ બરાબર સોરી બસો ને વીસના છેદમાં બે એટલે ક્યુ કિંમત કેટલી એવી એકસો દસ પર પીની કિંમત શોધવાની છે તો ક્યુ ની કિંમત એકસો ને દસ માંથી ચાલીસ બાદ કરશો એટલે પીની કિંમત કેટલી મળશે સિત્તેર સિત્તેર અને એકસો દસ ત્યાર સેક્શન બી તો સેક્શન બી માં શું છે તો કે ગુણાકાર કર્યા સિવાય આપણે કિંમત શોધવાની છે તો આપણને ખ્યાલ છે સો વત્તા ત્રણ ને સો વત્તા સાત નિત્ય સમ આવશે તો કે એક્સ નો વર્ગ વધતા કાઉન્સની અંદર એ વત્તા બી વત્તા ગુણ્યા એક્સ વત્તા એ બી ત્યારબાદ આ ઘનનું સૂત્ર છે એનો ઉપયોગ કરી અને બારમો પ્રશ્ન થઈ શકે સૌથી અગત્યનું શું કીધું હતું કે એક્સ વત્તા એક અવયવ નક્કી કરવાનો છે કે નહીં તો કે સહગુણકનો સરવાળો કરી લેવાનો સહગુણકનો સરવાળો જો ઝીરો થતો હોય તો એક અવયવ એક્સ માઇનસ એક થાય નહીંતર કયો થશે એક્સ પ્લસ એક તો આ સેક્શન બી સેક્શન સી અને સેક્શન ડી આ સંપૂર્ણ પેપરની પીડીએફ તમારે જોઈતી હોય તો ક્યાંથી મળી જશે તો કે એપ્લિકેશન આપણે વેટ ડિજિટલ એજ્યુકેશન છે એ ડાઉનલોડ કરી સ્ટોર નામના બટન દ્વારા ત્યાં બધા જ વિષયના પેપરની પીડીએફ સોલ્યુશન સહિત મળી જશે થેન્ક યુ